Hello and welcome my little kids. How are you all? I hope you all are fine. Okay kids, apne last session ni andar che isu sikhya hata. To ki apnu kavya number 1 prarthna. Kavya number 1 prarthna ina vishe che e apne samaj meli hati, right? To kids, chalo apne kavya che samji lidelu che. तो आज ना सेशन ની અંદર છે એ સૌથી પહેલા ટેક્સ્ટબુક માં આપેલી એક્સરસાઇઝ છે એ આપણે સોલ્વ કરીશું, રાઈટ? તો એના માટે તમારે પેજ નંબર 10 છે એ ખોલવાના છે. પેજ નંબર 10 છે એ ખોલવાના છે. ચાલો બધા ના ઓપન થઈ ગયા છે? યસ. જો એમાં વાત વર્ણની દીર્ઘ ઈ. તો એ શું બન્યું?
સેનો બન્યો દીર્ઘ ઈ નું બન્યું જે જે માત્રાઓ હોય એ એ અક્ષર છે યમ એ એ સ્વર છે એ યમ તો જાવાનું લાઈક ફોર એક્ઝામ્પલ અન્ય કો આપેલ હોય પાણી રસ પાવાડું તો ક પ્લસ ઉ રસ્વ લાઈક દીર્ઘ ઉ હોય એની માત્રા હોય જે આપેલું હોય જે માત્ર આપેલી નિશાની આપેલી હોય એ સ્વર અહીંયા છે એ આપણે લખવાનો હંમેશા હોય છે જો હવે તમારી બુકની અંદર આ રીતે આપેલું છે વર્ણ વિચ્છેદન વર્ણ વિચ્છેદન નીચે લખેલું છે આ વિદેશ કરી નાખીએ આપણે વર્ણ વિચ્છેદન આ રીતે આપેલું છે એમાં તમને સૌથી પહેલા તો છે ને વર્ણ વિચ્છેદન એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ વર્ણ એટલે કે અક્ષર ક ખ ગ આ બધા અક્ષરો છે ને વિચ્છેદન એટલે કે એને છૂટા પાડવા વિચ્છેદનનો મતલબ શું થશે આ વિચ્છેદનનો મતલબ શું થશે કે એને છૂટા પાડવા શું કરવાનું આપેલા અક્ષરોને શું કરી નાખવાના છે છૂટા પાડી દેવાના છે બરાબર છે જો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે જય તો ચાલો આને છે ને સમજતા જઈએ અને એના એને છે ને વિચ્છેદન કરતા જઈએ આપેલા વર્ણનું શું કરતા જઈએ આપણે વિચ્છેદન કરતા જઈએ બરાબર છે જો સૌથી પહેલા અક્ષર આપેલો છે જ પહેલો અક્ષર શું આપેલો છે આપણને જ આપેલો છે તો અહીં આપણે લખીશું જ પ્લસ આ કોઈ પણ મૂળાક્ષર હોય એમાં શું છુપાયેલું હોય સ્વર અ તો છુપાયેલો જ હોય મેં તમને વાત કરી ને કે કોઈ પણ મૂળાક્ષર હોય એ સ્વર અ ની મદદ વગર બની શકતો નથી તો અહીંયા જ છે તમે જ લખ્યું એની અંદર કયો સ્વર છુપાયેલો હોય દેખાતો નથી પણ બોલવાથી આપણને સંભળાય અ તો જ પ્લસ હું શું કરીશ અ રાઈટ જ પ્લસ અ અહીંયા મેં છૂટો પાડ્યો છે જો આ વર્ણમાંથી સ્વરને છૂટો પાડ્યો છે મેં તમને સમજાવ્યું ને કે સ્વર વગર છે વર્ણનું કાંઈ અસ્તિત્વ નથી એના પગ છે ને એ કોણ છે આ સ્વર છે વર્ણના પગ છે ને એ કોણ છે આ સ્વર છબીના પગ જ કાપી નાખે છે તો એ કેવા થઈ જાય ખોડા થઈ જાય આ જવના પગ જ કાપી નાખ્યા છે પગ વગરના વ્યક્તિને શું કહીએ આપણે કે આ ખોડો છે લંગડો છે તો જ માંથી અને મે છૂટો કાઢી દીધો તો જ ના પગ શું થઈ ગયા કપાઈ ગયા જ ના પગ કપાઈ ગયા તો કપાયેલા પગ છે ને એટલા માટે મેની નિશાની આ રીતની કરેલી છે જ પ્લસ અ સમજાય છે ચાલો ત્યારબાદ નો કયો અક્ષર છે ય પ્લસ ય પ્લસ શું કરીશ હું ય તો પાછળ મને કયો સાઉન્ડ આવે છે અ નો સાઉન્ડ આવે છે તો અહીંયા શું લખશું આપણે અ રાઈટ જો ફરી એક વખત હું તમને સમજાવું છું ફોર્થ ગ્રેડમાં આપણે બહુ સમજી ગયા છીએ છતાં પણ રિવિઝન કરી લઈએ વેકેશનનો સમય આવી ગયો ને ભૂલાઈ ગયો છે જો કોઈ પણ વર્ણ હોય એમાંથી આપણે એનો સ્વર છૂટો પાડી નાખીએ તો એના પગ છે એ કપાઈ જાય છે પગ વગરનો થઈ જાય છે તો પગ વગરના વ્યક્તિને આપણે ખોડો કહી તો અહીંયા યના પગ કોણ હતા સ્વર અ હતો તો એના પગ કપાઈ ગયા તો મેં એને શેની સાઈન આપી દીધી ખોડાની સાઈન આપી દીધી અને પછી સ્વર અ છે એ લખી લીધું
મેરા બચ્ચે ચાલો આપણે એક્ઝામ્પલ આપેલ હતું હવે આપણે બીજા અક્ષરો છે એ જોતા જઈએ શું આપેલું છે જ્ઞાન જો એને પણ છે ને આપણે એક એક અક્ષરને છૂટો કરીશું હો જ્ઞાન છે ને એને પણ આપણે એક એક અક્ષરને છૂટો કરીશું સૌથી પહેલા જ્ઞાન જ્ઞાન તો પાછળ કયું સાઉન્ડ સંભળાય છે આ કઈ માત્રા છુપાયેલી હોય એવું સંભળાય છે આ તો સૌથી પહેલા હું લખીશ જ્ઞ પ્લસ આ જ્ઞ પ્લસ આ જ્ઞના પગ કોણ હતા આ હતા તો આ છે એમે જ્ઞમાંથી છૂટું કરી દેવું છે તો જ્ઞના પગ છે શું થઈ ગયા છે અહીંયા કપાઈ ગયા છે એટલે મે એની નિશાની કરી લખી છે થોડા અક્ષર રાઈટ ત્યારબાદ ન ન છે એ આપણને અહીંયા એટલો દેખાય છે દેખાય છે ને તો કોઈ પણ વર્ણ એકલો હોય જ્યારે ત્યારે એની અંદર કોણ છુપાયેલું હોય સ્વર અ છુપાયેલું હોય શું છુપાયેલું હોય સ્વર અ તો શું લખશું આપણે ન પ્લસ અ અહીંયા મે વર્ણમાંથી સ્વરને છૂટો પાડ્યો છે તો વર્ણને હું શું કરી નાખીશ ખોડો કરી નાખીશ બરાબર છે ચાલો ત્યારબાદ નો અક્ષર શબ્દ જોઈએ આપણે આધાર આધાર ચાલો એક એક અક્ષર છે એ આપણે છૂટો પાડીશું હવે કિડ્સ આપણે એક એક અક્ષર છૂટો પાડીએ એ પહેલા એક અજીબ વસ્તુ સમજવાની છે જો વર્ણ હોય આ વર્ણ હોય તો એની અંદર જે સ્વર છુપાયેલા હોય રાઈટ પણ આપણે ઓલરેડી સ્વર જ આપેલો હોય તો એની અંદર તો કઈ છુપાયેલું ન હોય ને ત્યારે એવી પરિસ્થિતિમાં એને એમને મૂકી દેવાનું જો અહીંયા આપણે જોઈએ આ છે એ શું છે સ્વર છે આ છે એ શું છે સ્વર છે બરાબર તો એમાં તો કઈ છુપાયેલું હોય જ નહીં રાઈટ તો આને શું કરી નાખવાનું એમને મૂકી દેવાનું જ્યારે સ્વર આપેલો હોય ને કોઈ પણ શબ્દમાં વચ્ચે પાછળ આગળ જ્યારે સ્વર આપણને આપેલો હોય અને આ રીતે વર્ણો વિચ્છેદન કરવાનું હોય તો એનામાં કઈ પ્રોસિજર ન કરવાની સિદ્ધોને ઉપાડીને અહીંયા મૂકી દેવાનું તો અહીંયા હું શું કરીશ આને એમને મૂકી દઈશ રાઈટ એને ખોડાની નિશાની કરવાની જરૂર નથી કારણ કે પોતે કેવો છે ને કોઈની જરૂર નથી એ સ્વતંત્ર છે રાઈટ વર્ણમાંથી સ્વર છૂટો પડે તો જ નિશાની કરવાની સ્વર આપેલો હોય તો કઈ કરવાની જરૂર નથી આ પ્લસ શું આપેલું છે ધા તો ધ પ્લસ આ ધા તો ધ પ્લસ આ રાઈટ વર્ણમાંથી સ્વર છૂટો પાડ્યો છે અહીંયા ખોડા અક્ષરની નિશાની રાઈટ ધા પ્લસ ર તો ર છે અહીંયા કેવો દેખાય છે આપણને એકલો દેખાય છે તો એકલા અક્ષરની અંદર કયો સ્વર છુપાયેલો હશે સ્વર અ તો ર પ્લસ અ રાઈટ તો આ શબ્દનું આ રીતે આપણે વર્ણ વિચ્છેદન કર્યું ત્યારબાદ છે વિનય તો ચાલો વિનય શબ્દને છૂટો પાડીએ વિનય તો સૌથી પહેલા તો કયો અક્ષર લખશું આપણે વ એમાં શાની નિશાની છે તો કે રશ્વ એની નિશાની છે રાઈટ રશ્વ એની નિશાની આમાંથી આપણે વર્ણમાંથી સ્વરને છૂટો પાડ્યો છે વર્ણના પગ કપાઈ ગયા છે તો એને શું કરી નાખશું ખોડા અક્ષરની નિશાની રાઈટ વ પ્લસ ઈ પ્લસ ન ન એકલો છે તો એની અંદર અ તો હશે જ ન પ્લસ અ રાઈટ પ્લસ
જીવન શબ્દ લખી આપણે અહીંયા જીવન. તો ચાલો આ જી કેવો છે? દીર્ઘ ઈ છે. આ જી કેવો છે? દીર્ઘ ઈ છે. તો જ પ્લસ દીર્ઘ ઈની નિશાની અહીંયા મે શું કર્યું? વર્ણમાંથી સ્વરને છૂટો પાડ્યો તો અને આપણે ખોડો કરી નાખશું. જી પ્લસ વ તો વ પ્લસ અ. ખબર પડી ને? એક લ છે બે વ અને ન તો અ છુપાયેલા જ હોય, રાઈટ? વ પ્લસ અ પ્લસ ન. ન માંથી વર્ણ માંથી સ્વર છૂટો પડ્યો એટલે વર્ણ ને અહીંયા મેં ખુડા કરી દીધા. બરાબર છે કે? તો આ રીતે વર્ણ વિચ્છેદન છે એ આપણે કર્યું. આપણે અગાઉ પણ આ બધી વસ્તુ શીખી જ ગયા છે. ફોર્થ ગ્રેડ ની અંદર બધી માત્રાઓ છે આપણે આવી જ ગઈ છે, આવી ગઈ છે ને? તો જો આ છે ને એ બધું રિવિઝન છે, બરાબર છે? હવે જો ફિફ્થ ગ્રેડ માં મોટા થઈ ગયા ને તો તમારે છે ને જોડાક્ષર આવશે અને એ છૂટા પાડવાનું હશે, બરાબર? તો એમાં પહેલા આપણને બેઝિક રિવિઝન આપવાનું છે, બરાબર? ત્યારબાદ નું ક્વેશ્ચન છે, એક તમને પાન આપેલું છે, 100 આપેલું છે, ગ્રીન કલર નું લીફ આપેલું છે અને એમાં છે ને થોડા શબ્દો આપેલા છે. હવે કેવું છે ખબર છે કે બે બે શબ્દ ની પેર છે. એ કેવા શબ્દ છે? જો ઇન્સ્ટ્રક્શન રીડ કરો કે નીચેના પાન માંથી વિરોધી શબ્દ ની જોડી બનાવો. નીચેના પાન માંથી વિરોધી શબ્દ ની જોડી બનાવો. આમાં કેટલા બધા શબ્દ આપેલા છે ને તો એના છે વિરોધી શબ્દ પણ આપેલા છે, બરાબર છે? તો હું તમને બોર્ડ ઉપર છે આ વિરોધી શબ્દ છે એ કરાવી દઉં છું, બરાબર છે? ઓકે, આને આપણે રબ કરી નાખશું. જો સૌથી પહેલા તો છે ને ચાલો હું તમને ટાઈમ આપું છું 1 મિનિટ નો કે તમને જે મળે છે આ લિફ્ટ માંથી વિરોધી શબ્દ તમને મળે છે. ચાલો વિચારો, જુઓ બુક ની અંદર, જુઓ કયા શબ્દ ની કઈ પેર થાય છે એ તમે વિચારો અને ત્યારબાદ છે હું બોર્ડ ઉપર કરાવીશ. ચાલો જોઈ લીધું બધા લોકોએ, અમુક લોકોને છે અમુક પેર મળી પણ ગઈ હશે, રાઈટ? જો આપણે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે સત્ય, તો અસત્ય. સત્ય શબ્દનો વિરોધી શબ્દ અસત્ય, રાઈટ? એક પેર આપણને આપેલી છે. ચાલો બીજી કોઈ પેર બને છે તો કે આગળ શબ્દનો વિરોધી શબ્દ પાછળ. આગળ તો શું થશે? પાછળ. આગળ તો પાછળ. ત્યારબાદ શક્તિ, તો એનો વિરોધી શબ્દ શું થશે? અશક્તિ. શક્તિ તો ખૂબ એનર્જી હોય આપણામાં, ખૂબ જ, કેટલું બધું દોડી નાખી તોય થાકી ને ઘણું બધું કામ કરી નાખી તોય થાકી ને, પણ એનો વિરોધી ઊંધું અશક્તિ કે આપણે થોડુંક ચાલી તોય થાકી જાય, આપણે બીમાર હોય તો અશક્તિ આવી જાય, આવી જાય ને? તો શક્તિ શબ્દ નો વિરોધી શબ્દ શું થશે? અશક્તિ, રાઈટ? અશક્તિ. ત્યારબાદ નંબર 4 શું બને છે? વિજય તો પરાજય. વિજય શબ્દનો વિરોધી શબ્દ પરાજય. વિજય એટલે શું? કે જીત મેળવવું. વિજય એટલે કે જીત મેળવવું અને પરાજય એટલે કે હારી જવું. પરાજય શબ્દનો અર્થ શું થાય? હારી જવું, રાઈટ?
ત્યારબાદ નંબર 5 એમાં જોઈએ આપણે શું આપેલું છે જ્ઞાન તો જ્ઞાન શબ્દનો વિરોધી શબ્દ અજ્ઞાન જ્ઞાન તો અજ્ઞાન જ્ઞાન એટલે શું નોલેજ હોવું વિદ્વતા હોવી કે બધી વસ્તુ આવડતી હોય રાઈટ અજ્ઞાન ઊંધું કાંઈ જ ન આવડતી હોય કાંઈ નોલેજ ન હોય કાંઈ ખબર ન પડતી હોય રાઈટ એના જ માટે આપણે કાવ્ય માર્યું છે કે એ માં શારદા અમે જ્ઞાની બનીએ ને એ વાત આશીર્વાદ છે આવ્યું તો ને જ્ઞાન એટલે અમારામાં નોલેજ હોય અમને બધી વસ્તુની ખબર પડે રાઈટ જ્ઞાની બનીને અમે આગળ વધીએ આશીર્વાદ જોયું તું ને જ્ઞાન શબ્દનો વિરોધી શબ્દ અજ્ઞાન ત્યારબાદનો શબ્દ જોઈએ જીવન તો મૃત્યુ જીવન શબ્દનો વિરોધી શબ્દ મૃત્યુ જીવન એટલે કે જિંદગી જે જન્મે છે અને મૃત્યુ છે એ શું છે નક્કી છે લાઈફનો એન્ડ આવી જાય આપણે શું કહીએ એટલે ડેથ થઈ ગઈ મૃત્યુ થઈ ગયું રાઈટ આપણે બધા અત્યારે જીવિત છીએ રાઈટ જે લોકોની ડેથ થઈ જાય છે એને શું કહીએ મૃત્યુ રાઈટ ત્યારબાદ જોઈએ આપણે ધ્રુણા તો પ્રેમ ધ્રુણા તો પ્રેમ ધ્રુણા કરવી એટલે શું ધ્રુણા કરવી એટલે શું નફરત કરવી કોઈ વ્યક્તિ છે આપણે ઘણી બધી વખત એવું હોય કે એની કોઈ પણ વાત આપણને ગમે નહીં એ વ્યક્તિ નો ગમે એની જે કઈ હરકત હોય જેનું બિહેવિયર હોય એ આપણને ન ગમે ધ્રુણા એટલે આપણને પસંદ જ ન આવે રાઈટ અને એનું ઓપોઝિટ પ્રેમ તો એની વસ્તુ આપણને બધી ગમે ફોર એક્ઝામ્પલ આપણો બેસ્ટ ફ્રેન્ડ હોય તો આપણને એની બધી વસ્તુ ગમશે રાઈટ ઈ ન હોય હોય તો આપણને ન ગમે આ એનું કઈ એનો બર્થડે હોય તો આપણે હેપી થતા હોય એની નવી સાયકલ લીધી હોય તો આપણે હેપી થતા હોય રાઈટ તો એની બધી વસ્તુ આપણને ગમે કારણ કે આપણે શું છે એના પ્રત્યે પ્રેમ છે આપણા મમ્મી પપ્પા છે એની બધી વાત છે આપણે માનીએ છીએ શા માટે કારણ કે આપણે એની ખૂબ પ્રેમ કરીએ છીએ રાઈટ ત્યારબાદ શાપ તો વરદાન શું આપેલું છે શાપ તો વરદાન જો શાપ એટલે ઓલો શાપ નહીં આમાં ફેરવાળો શાપ નથી ઈ શાપ હોય અને આ શું છે શાપ શ મીંડા વાળો ઓલામાં સગડી નું સર રાઈટ શાપ આપવો તો શાપ એટલે કે શું ખબર છે કે આપણે ક્યારેક છે ને કોઈ નથી નારાજ થઈ જાય ગુસ્સો આવે આપણને કે કઈક વાત ન ગમી હોય તો આપણે એનું સારું ના ઈચ્છી શકીએ એ સમયે આપણે એનું સારું ના ઈચ્છી શકીએ ને કે જો તારે સાથે આમ થશે ને તો તને ખબર પડશે કે તારો તો છે ને આવું જ થવું જોઈએ તો એવા જે આપણા વર્ડ્સ નીકળા હોય ને એને શું કહેવાય શ્રાપ અને વરદાન વરદાન એટલે કે શું કે ભગવાન પાસેથી આપણને વરદાન મળે પછી ઘણી વખત આપણે એવું ઈચ્છતા હોય કે કોઈ આપણી હેલ્પ કરી હોય તો આપણે એમ કે હે ભગવાન તું એને મદદ કરજે તો એનું સારું કરજે તો સારા વર્ડ્સ નીકળે એના માટે રાઈટ તો એક જાતનું વરદાન જ કહેવાય આશીર્વાદ રાઈટ અને ઓમ આપણે મિનિંગ જોઈએ તો વરદાન એટલે ભગવાન દ્વારા મળતા જે આશીર્વાદ હોય એને વરદાન કહેવાય પણ જ્યારે કોઈ વ્યક્તિ ખુશ થઈ જાય તો એ આપણને આશીર્વાદ જ આપે છે ને તો બે મતલબ છે આપણે એ લઈ શકીએ છીએ રાઈટ તો અહીંયા છે એ આપણે બધા વર્ડ્સ છે એ આપણે જોઈ લીધેલા છે રાઈટ તો આ ચલો ઓકે કિડ્સ તો ચાલો આ સેશન માટે છે એ આપણે આટલું જ રાખીએ શું કર્યું આજના સેશનની અંદર તો કે આજના સેશનની અંદર છે આપણે ટેક્સ્ટબુકમાં આપેલી એક્સરસાઇઝ છે એ આપણે કરી તો કે આજના દિવસે તમે વર્કશીટમાં શું લખશો તો કે વર્કશીટમાં પણ છે ને આ એક્સરસાઇઝ છે ને એ જ આપણે લખીશું બરાબર આ એક્સરસાઇઝ જ આપણે છે એ લખવાની રહેશે ટેક્સ્ટબુકની અંદર ઓકે કિડ્સ ચાલો તો હવે ફરી મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બાય.